બંગાળમાં મમતા બેનર્જી નંદીગ્રામથી લડશે ચૂંટણી. પીએમને પડકાર ફેંકતા કહ્યું 20 નહીં 120 સભાઓ કરશે વડાપ્રધાન. જીત તો ટીએમસીની જ થશે. સુરતમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થવાનો સિલસિલો યથાવત. મોરા ભાગળમાં 3 વિદ્યાર્થી અને 1 શિક્ષક કોરોના પોઝિટિવ. નાયબ મુખ્યપ્રધાને લીધી કોરોના વેક્સિન. અમદાવાદની 16 સિવિલમાં પત્ની સાથે કોરોના વેક્સિન લીધી, તો કોંગ્રેસના ધારાસભ્યો પણ લેશે કોરોના વેક્સિન. રાજ્યમાં સિંહોના મોતના ચોંકાવનારા આંક આવ્યા સામે. છેલ્લા 2 વર્ષમાં 152 સિંહ બાળ, 70 સિંહ અને 90 સિંહણના થયા મોત. રાજ્યની યુનિવર્સિટીના શૈક્ષણિક સ્ટાફને મળશે 7મા પગારપંચનો લાભ. 1 જાન્યુઆરી 2016થી મળશે 7મા પગારપંચનો લાભ. 50% રકમનો પહેલો હપ્તો ચૂકવશે રાજ્ય સરકાર. અમદાવાદના હેબતપુરામાં વૃદ્ધ દંપતીની હત્યા. લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની શંકા. ગળાના ભાગે મળ્યા ઈજાના નિશાન. વડોદરા બાદ આણંદમાં પણ સામૂહિક આપઘાતની ઘટના. માતા પુત્રનું થયું મોત, તો પુત્રી બચી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ.